સારા મિત્રની ઓળખ. ઘણો સમય પહેલા કોઈ શહેરમાં ગટ્ટુ નામનો એક બાળક પોતાની મમ્મી અને પપ્પાની સાથે રહેતો હતો. ગટ્ટુના પપ્પા આર્મીમાં હતા, એટલે જ એમનું ટ્રાન્સફર ક્યારેક ક્યાંક તો ક્યારેક ક્યાંક થતું રહેતું હતું. ગટ્ટુ બેટા, હવે આપણે આ શહેર મૂકીને મુંબઈ જવું પડશે. કેમ પપ્પા એવું? એટલા માટે કે હવે મારી શિફ્ટિંગ મુંબઈ થઈ ગઈ છે, એટલે હવે આપણે ત્યાં જવું પડશે. ઠીક છે. આના થોડાક દિવસ બાદ ગટ્ટુ એના મમ્મી પપ્પાની સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયો. થોડાક દિવસો બાદ ગટ્ટુએ નવી સ્કૂલે જવાનું શરૂ કર્યું. નવા મિત્ર બનાવવા માટે એ થોડાક બાળકો પાસે ગયો. મારું નામ ગટ્ટુ છે, તમે મારા ફ્રેન્ડ્સ બનશો? અમે બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છીએ. તું આદિત્યની પાસે જા, એનો કોઈ ફ્રેન્ડ નથી, એ તારો ફ્રેન્ડ બની જશે. એમની વાત માનીને ગટ્ટુ આદિત્યની પાસે ગયો. કોઈ મારો ફ્રેન્ડ નથી બની રહ્યો, શું તું મારો મિત્ર બનીશ? કઈ વાંધો નહીં, મારું પણ કોઈ ફ્રેન્ડ નથી બનતું, ચાલો આજથી આપણે બંને ફ્રેન્ડ બની જઈએ. આ સાંભળીને ગટ્ટુ બહુ ખુશ થયો. ઠીક છે, મારું નામ ગટ્ટુ છે. મારું નામ આદિત્ય છે. આ પ્રમાણે ગટ્ટુને મુંબઈમાં એનો પહેલો મિત્ર મળી ગયો. પણ એનો આ નવો મિત્ર બહુ તોફાની હતો. એણે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ ચાલો કંઈક તોફાન કરીએ. પણ તોફાન કરીશું તો મેડમ વકશે, મેડમને જાણ થશે ત્યારે ને. બસ તું કોઈને કઈ ના કહેતો, પણ ચાલ મારી સાથે. આદિત્ય અને ગટ્ટુ છાના માના સોના અને મોનાની પાસે ગયા. આદિત્યએ સોનાનો બેગ લઈ લીધો. પછી એ બંને ક્લાસના ખૂણામાં મૂકેલા તૂટેલા અને ખરાબ બેન્ચીસની વચ્ચે સોનાનો બેગ સંતાડી દીધો અને જલ્દીથી જઈને પોતાની સીટ ઉપર બેસી ગયા. સોનાએ જોયું કે એનું બેગ ગાયબ છે, તો એણે રડતા મેડમને કહ્યું, મેડમ મારો બેગ ક્યાં જતો રહ્યો? જેને પણ સોનાનો બેગ સંતાડ્યો છે એ પોતાની મેળે એનો બેગ પાછો આપી દો, નહીતર હું પ્રિન્સિપલ સરને બોલાવી લઈશ. આ સાંભળીને ગટ્ટુ ડરી ગયો. એણે આદિત્યને કહ્યું, આદિત્ય આપણે સોનાનો બેગ પાછો કરી દેવો જોઈએ, નહીતર પ્રિન્સિપલ સર સજા કરશે. કઈ નહીં થાય, તું ચૂપ કરીને બેઠો રહે. ઠીક છે, તો હું પ્રિન્સિપલ સરને બોલાવી લઉં છું. મેડમે પ્રિન્સિપલ સરને બોલાવ્યા. પ્રિન્સિપલ સરે બાળકોને પૂછ્યું, સાચું સાચું કહો, સોનાનો બેગ કોણે સંતાડ્યો છે? ઠીક છે, હવે બધા પોતાની સીટ ઉપર ઉભા રહેશે, તમારી મેડમ અને હું આખા ધોરણની ઝડતી લઈશું. મેડમ અને પ્રિન્સિપલ સર આખા ક્લાસની તપાસ લેવા લાગ્યા. પ્રિન્સિપલ સર એક એક સીટ પર બેગ શોધી રહ્યા હતા. મળી ગયો, આ રહ્યો સોનાનો બેગ. પણ આને અહીંયા રાખ્યો કોણે? હંમેશાની જેમ આ તોફાન જરૂર આદિત્યએ જ કર્યું હશે. સર, ગટ્ટુ આનો ફ્રેન્ડ છે, ગટ્ટુએ પણ એનો સાથ આપ્યો હશે. ગટ્ટુ, તું જાણતો હતો કે આદિત્ય સોનાનો બેગ સંતાડ્યો છે? સર, હા સર, પણ તો આદિત્યની સાથે સાથે તને પણ સજા મળશે, અને તમારા બંનેની સજા એ છે કે રજા થતા પહેલા તમે બંને હાથ ઊંચા કરીને ઉભા રહેશો. આ પ્રમાણે પોતાના ફ્રેન્ડ આદિત્યના તોફાનના કારણે ગટ્ટુને એના પહેલા દિવસે જ સ્કૂલમાં સજા મળી. તો બાળકો, આ કહાણીથી આપણને એ બોધ મળે છે કે ખરાબ લોકોની સાથે રહેવા કરતા સારું છે કે આપણે એકલા જ રહીએ. જો તમને અમારા વિડીયોઝ પસંદ આવે છે તો એમને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.